હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. સો હાવ આર યુ? મને લાગે ત્યાં સુધી બધા સારા જ હશો. તો જેમ કે આપણે આજના વિડીયો રિવિઝનમાં લઈને આવી રહ્યા છીએ ધોરણ અગિયારનું જે યુનિટ આપણે જોઈ રહ્યા છે, યુનિટ નંબર સિક્સનું રીડ વન, રીડ ટુ ઓલરેડી આપણે જોઈ ગયા છે. તો આજે આપણે જોવા જઈ રહ્યા છે ડેટિંગ ટેકનોલોજી. યસ, તો ડેટિંગ ટેકનોલોજી શું છે તેના વિશે જાણવા માટે તમે આગળ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને જલ્દીથી લાઈક કરી દો. તો ચલો આપણે ડેટિંગ ટેકનોલોજી વિશે સમજીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ, આના વિશે શું છે તેના વિશે સમજીએ. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો જેમ કે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે ડેટિંગ ટેકનોલોજી છે એ ખાસ કરીને કોઈકને ઓળખવા માટે, એટલે કે કંઈકને એ ઓબ્જેક્ટ્સને જોઈ અને એનું ડિસ્ક્રાઇબ કરી અને આપણે એને ઓળખી શકીએ છીએ. તો તેને ડેટિંગ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો ડેટિંગ ટેકનોલોજી એક્ચ્યુઅલમાં શું છે તો તે સમજવા માટે તમારે આ યુનિટ શરૂથી લઈને અંત સુધી જોવું પડશે. તો મિત્રો અંત સુધી જોજો તો તમને અહીં ખ્યાલ આવશે. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ artifacts is an interesting area of investigation. Investigators need to date objects to understand what happened around them and when it happened. It has helps to understand at what time in history a particular object was used. Such investigations are taken up by scholars studying historical civilizations, rocks, ancient cultures, or crime investigators, etc. Yes, જણાવવામાં આવ્યું છે ડેટિંગ ઓબ્જેક્ટ્સ વિશે કે ડેટિંગ ઓબ્જેક્ટ્સ અને કલાકૃતિઓને તપાસનું એક રસપ્રદ ક્ષેત્ર માનવામાં આવ્યું છે કે તેમની આસપાસ શું બન્યું છે અને એ ક્યારે બન્યું છે તે સમજવા માટે તપાસકર્તાઓએ આ ઓબ્જેક્ટ્સને ડેટ કરવાની જરૂર છે. અને આમ તે ઇતિહાસમાં કયા સમયે અને કઈ ખાસ ઓબ્જેક્ટનો ઉપયોગ થયો હતો તે સમજવા માટે પણ મદદ કરે છે. અને ઐતિહાસિક સાંસ્કૃતિક જેમ રોક્સ અને પ્રાચીન સંસ્કૃતિઓ અથવા ગુના તપાસ કરનારાઓએ અમને અલગ અલગ જેવા અભ્યાસ કરી અને વિદ્વાનોએ આવી તપાસ કરવામાં આવી છે અલગ અલગ રીતે. તો આ છે ડેટિંગ ટેકનોલોજી આર્ટિફેક્ટ્સ વિશે. So, next paragraph, આપણે જોઈએ. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. Various methods are based on radioactivity. One method is radiocarbon dating. And radiocarbon or carbon 14 is a form of the element carbon. It is unstable and weakly radioactive. The stable forms are carbon 12 and carbon 13. Carbon 14 constantly takes form and then changes in the upper atmosphere. Yes, so આ પેરેગ્રાફમાં જણાવવામાં આવ્યું છે કે વિવિધ પ્રાચીન પ્રાકૃતિક પદાર્થો અને કલાકૃતિઓની યુગમાં આપણે આ સ્થાપિત કરવા માટે ઘણી એવી તકનીકોનો ઉપયોગ કરતા હોય છે અને વિવિધ પદ્ધતિઓના કિરણોત્સર્ગ પર આધારિત છે. એક પદ્ધતિ રેડિયોકાર્બન ડેટિંગ છે અને રેડિયોકાર્બન અથવા કાર્બન 14 કાર્બન તત્વનું એક સ્વરૂપ છે. તે અસ્થિર અને નબળા કિરણોત્સર્ગી છે અને સ્થિર સ્વરૂપ કાર્બન 12 અને કાર્બન 13 છે. કાર્બન 14 જે છે એ સતત સ્વરૂપ લે છે અને પછી ઉપલા વાતાવરણમાં એ બદલાતું રહે છે અને આ રીતે તે ભળી જાય છે. તો એ છે અહીં થોડાક એવા કાર્બનો વિશે અહીં વાત કરવામાં આવેલ છે કે જે ઉત્સર્ગ કઈ રીતે થતા હોય છે તેના વિશે વાત કરેલ છે. સો મિત્રો આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ડેટિંગ ટેકનોલોજીનો નેક્સ્ટ પેરેગ્રાફ અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ્સ. વેન ધે ડાય they stop exchanging carbon and their carbon 14 then starts to decrease.
at a rate determined by the law of radioactivity K. This method is designed to measure this leftover radioactivity by knowing how much carbon 14 is left in a sample. The age of organism when it died can be known. Yes, so कही છે કે છોડ અને પ્રાણીઓ તેમના જીવનકાળ દરમિયાન કાર્બન 14 એટલે કે કાર્બન 14 માં તેઓ લે છે. જ્યારે તેઓ મૃત્યુ પામે છે એટલે કે પ્લાન્ટ્સ અને એનિમલ્સ મૃત્યુ પામે છે ત્યારે તેઓ કાર્બન અને તેમના કાર્બન 14 નું વિનિમય કરવાનું બંધ કરે છે કે લેવાનું બંધ કરી દે છે અને તે પછી કિરણોત્સર્ગી સડોના જે કાયદા દ્વારા નિર્ધારિત દરે ઘટાડવાનું શરૂ કરે છે અને આ બાકીની કિરણોત્સર્ગને માપવા માટે આ પદ્ધતિ બનાવવામાં આવી છે. નમૂનામાં કેટલાક એવા કાર્બન 14 બાકી છે તે જાણીને જ્યારે તે મૃત્યુ પામ્યું ત્યારે સજીવની એની ઉંમર જાણી શકાય છે કે જ્યારે તે પ્લાન્ટ કે એનિમલ ક્યારે મૃત્યુ પામ્યું, કેટલા ઉંમરે મૃત્યુ પામ્યું અને તેના પરથી આપણે આના પરથી ઓળખી શકીએ છીએ, એનો સમય જાણી શકીએ છીએ. તો ખૂબ જ સરસ મજાની છે ડેટિંગ ટેકનોલોજી કે જેના થ્રુ આપણે જાણી શકીએ કે કેટલો સમયથી આ જે વસ્તુ જે છે એ કેટલા સમયથી અહીં પડેલી છે, મૃત્યુ પડેલી છે, મૃત પડેલી છે. યસ, સો આવી રીતે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. યસ, સો નેક્સ્ટ પેરેગ્રાફ તમે આ રીતે જોઈ શકો છો ઉપર. અધર મેથડ્સ આર ઓલસો યુઝ લાઈક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. This is based on reverse of magnetic field of the earth. Tree ring dating is another useful technique. Each year changes occur with a tree by factors like rainfall, etc. These changes can be seen in form of ring patterns with the tree trunks. These are used as a date fingerprints in these techniques. Yes, so એ પણ આપણને જણાવવામાં આવ્યું છે કે અન્ય પદ્ધતિઓનો ઉપયોગ પણ પુરાતત્વીય ચુંબકીય ડેટિંગ જેવી થાય છે અને આમ જોવા જઈએ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉલટા પર એટલે કે ઉલટું થતું હોય તેના પરથી આધારિત છે કે જેમ કે ઝાડ રિંગ જે હોય છે, ઝાડનો સ્થળની ઝાડ રિંગ જે હોય છે એ ડેટિંગને બીજી તરીકે ઉપયોગી કરવાની એક તકનીક છે કે દર વર્ષે જ્યારે વરસાદ પડતો હોય છે તેમાં જેવા પરિબળો જે ઉત્પન્ન થતા હોય તેના દ્વારા ઝાડની જે અંદરના જે ફેરફાર થાય છે તે આ ફેરફારોને ઝાડના થડની અંદરથી રિંગ પેટર્નના રૂપમાં જોઈ શકાય છે અને આ તકનીકમાં ડેટિંગ ફિંગરપ્રિન્ટ તરીકેનો ઉપયોગમાં લેવાય છે. મતલબ ડેટિંગ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ આ તરીકાને જાણવા માટે એટલે કે ઝાડના થડની જે રિંગ ટેકનોલોજી દેખાય છે, જે રિંગ પેટર્ન દેખાય છે તેને જાણવા માટે આ એક ફિંગરપ્રિન્ટ એટલે કે ડેટ ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવાતી હોય છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો ડેટિંગ ટેકનોલોજી વિશે તમે ભણી ગયા, તમને ખ્યાલ આવી ગયો, આઈ થિંક ખબર પડી ગઈ હશે ડેટિંગ ટેકનોલોજી શું છે અને કઈ રીતે કામ કરે છે. તો આવી રીતે આગળ આપણે ધમાકેદાર વિડીયો લેશન સાથે આવીશું. તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જો તમે નવા હો અને વિદ્યાર્થી મિત્રો સાથે પણ શેર કરતા રહો જેથી કરી મહત્વની માહિતી તેમના સુધી પહોંચે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જ આપણું આ લેશન ફિનિશ કરીએ અને હા તમે આપણે ફિનિશ તો કરીએ પણ તે પહેલાં કે વિડીયોને તમે અંત સુધી જોજો તો જ તમને સાથે ખ્યાલ આવશે. સો સ્કીપ ના કરતા ડાયરેક્ટલી વિડીયોને જોજો. તો ચલો આપણે આ લેશન અહીં જ ફિનિશ કરીએ છીએ. સો ટેક કેર, હવે ગુડ ડે, સી યુ ઓલ, ટેક કેર, જય હિન્દ, જય ભારત.